કોશા માખણ દ્વારા તૈયાર કરેલ હેલ્ધી રેસિપી. આજની રેસિપી છે દાળિયાની દાળના લાડુ. હવે દાળિયાની દાળના જે લાડુ છે એની સામગ્રી જોઈએ. એક વાટકો દાળિયાની દાળ દળેલી એટલે કે પાવડર જેવી, અડધી વાટકી ખાંડ દળેલી પાવડર જેવી, સૂત ઘી અડધી વાટકી એ જરૂરિયાત મુજબ લેવાનું રહેશે, તેમજ એલચી બદામ અને પિસ્તા એ આખા રાખવાના છે અને સાથે તેની કતરણ પણ. ખડી સાકરના નાના ટુકડા પ્રમાણસર. હવે દાળિયાની દાળના લાડુ બનાવવાની રીત જોઈએ તો દાળિયાની દાળને બદામી કલરની થાય તે રીતે ધીમા તાપે શેકવી. પછી ઠંડી થયા બાદ દાળિયાની દાળ અને ખાંડ, એલચી, બદામ પિસ્તાને સાથે પીસી લેવા. ઘીને ગરમ કરી થોડું ઠંડુ થાય પછી દાળ અને ખાંડના મિશ્રણમાં ધીમે ધીમે ઉમેરતા જાઓ. પછી લાડુ વાળી શકાય તે રીતે બેઠા આકારના લાડુ વાળીને તેના પર બદામ પિસ્તાની કતરણ, ખડી સાકરના નાના નાના ટુકડા અને એલચીના એક એક દાણાથી ગાર્નિશિંગ કરી શકાય. તો તૈયાર છે તમારા દાળિયાની દાળના લાડુ. અને હા, ડાયાબિટીસના પેશન્ટને માટે ખાંડની જગ્યાએ સુગર ફ્રી વાપરી શકાય.